મારા વાલા વિદ્યાર્થી બાળકો કેમ છો બધા મજામાં છો ને હમણાં તો દિવાળી ગઈ દિવાળીમાં પણ ખૂબ મજા કરી હશે ને ચાલો તો હવે આજે આપણે આપણા સેકન્ડ સેમેસ્ટર એટલે કે બીજા સત્ર તરફ જઈ રહ્યા છીએ આપણે એકથી પાંચ પાઠ ફસ્ટ સેમેસ્ટરની અંદર એટલે કે પહેલા સત્રમાં પૂરા કર્યા છીએ આજે આપણે પાઠ છ એટલે કે બતક અને અથવા પણ હંસ અહી નામ સાંભળીને કંઈક વિચિત્ર લાગે છે એટલે કે બતક અને હંસ પણ લખી શકાય બતક અથવા પણ હંસ લખી શકાય અને બતક પણ હંસ આ ત્રણેય રીતના આપણે લખી શકીએ છીએ પણ અહીં બધા શબ્દોનો ભેગો શા માટે કરવામાં આવેલો છે એવું આપણને વિચાર આવે તો અહીં કે સંયોજકનો ઉપયોગ કરવામાં આવેલો છે સંયોજક એટલે કે બે શબ્દોને જોડવા માટેનો શબ્દ વપરાય એને સંયોજક કહેવાય છે જે આપણે આગળની એક્સરસાઇઝની અંદર થોડું વિસ્તારપૂર્વક સમજીશું હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે પાઠ શરૂ થાય એની પહેલાં એક દરેક ચેપ્ટરની અંદર એક સરસ મજાનું ગીતડું આપેલું હોય છે તો અહીં આપણે ગીત છે ઊંચા ઊંચા ડુંગર ચડશું ઊંડી ઊંડી ખીણ ઉતરશું આપણે ક્યાં જવાનું છે ઊંચા ઊંચા ડુંગર તરફ જવાનું છે એટલે ડુંગરને ચડવાનું છે ડુંગર એટલે કે મોટો ઊંચો ઊંચો પર્વત હોય છે તમે જોયેલું જ હોય છે અને ચડેલા પણ હશો પછી ઊંડી ઊંડી ખીણ ઉતરશું ખીણ હોય એ નીચે 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 એવી જ રીતના ધીમે ધીમે આમ ઊંડી ઊંડી હોય છે વહેતા જળમાં નાશું તરશું હરિયાળીમાં હરશું ફરશું વહેતું જળ એટલે કે નદી હોય ઝરણું હોય એનું પાણી વહેતું હોય છે એટલે આપણે એવા પાણીમાં નાવાની પણ મજા આવે અને તરવાની પણ મજા આવે નદી હોય નદીની અંદર પાણી તમે જુઓ તો એ એકદમ સ્વચ્છ અને ચોખ્ખું હોય છે એવા પાણીની અંદર નાવાની પણ મજા આવે અને તરવાની પણ મજા આવે અને પાણી હોય એટલે આજુબાજુમાં હરિયાળી તો હોય જ હરિયાળી એટલે કે ગ્રીનેરી હોય છે ને ત્યાં હરશું ફરશું બધું કરવાનું છે પંખી સાથે કલરવ કરશું મીઠા તડકે અમર લખશું પંખી હોય એની સાથે શું કરવાનું છે કલરવ કરવાનો છે કોયલ બોલતી હોય એટલે આપણે પણ સાથોસાથ બોલવાનું શરૂ કરી દઈએ છીએ મીઠા તડકે લખશું એટલે કે જે સૂર્યનો તડકો આવે એ શરૂઆતનો હોય એ મીઠો મીઠો લાગતો હોય છે એટલે કે કૂણો એમ કૂણો તડકો કે એમ એની અંદર આપણને બેસવાની પણ મજા આવશે ને તડકો આવશે તો પણ આપણે લખશું રેશમિયા રેતીમાં ઢળશું રેતી હોય છે એકદમ હાથમાં લઈએ તો કેવી રેશમની જેમ સરળ કરીને સરી જાય છે ઢળી જાય છે આપણા હાથમાં મોજાને મસ્તીથી મળશું દરિયાનું મોજું આવતું હોય તો આપણને જોવાની પણ ખૂબ મજા આવે છે એવી રીતના આપણે ધીમે ધીમે કરીને બધું કરીશું અહીં એક ચિત્ર આપેલું છે ચિત્રની અંદર હાથી છે એક બાળક છે અને થોડા ગામ લોકો છે આ એક હાથીની વાર્તા છે જે આપણે આગળના

કે શું એવું છે કે જે કદરુપા વિશે વિચાર કદરુપુ એટલે કે જે કોઈ આપણે જોઈએ તો એનું રંગ આકાર એ બધું જેનું યોગ્ય હોવું જોઈએ એ ન હોય એને કદરુપુ કહે છે એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી એક બતકી છે એને સુરક્ષિત એટલે કે જ્યાં કોઈ પણ જાતનું કોઈ નુકસાન ન પહોંચાડે એવી જગ્યાને સુરક્ષિત કહીએ છીએ ત્યાં એણે કેટલા ઈંડા મૂક્યા હતા ચાર ઈંડા તે ઈંડા ઉપર જઈ અને બેસે અને બચ્ચા બહાર આવે કે નહીં એની રાહ જોતી હોય છે એવામાં એક દિવસ એની નજર એના ઈંડા પર પડી અને વિચારમાં પડી ગઈ વિચારમાં ક્યારે પડે કંઈ ખૂટતું હોય કે કંઈ અચાનક મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા કે પાંચ હતા હું કેવી માં છું મારા એક મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું શું વિચારે છે કે ચાર હતા પછી ફરી પાછું એના મનમાં થાય છે કે ના ના પાંચ હતા પછી એને એ જ વિચારે છે કે હું એ મારા બચ્ચાને કેવી રીતના ભૂલી જાઉં માં હોય એ પોતાને બાળકોને કોઈ દિવસ ભૂલે નહીં પણ થોડું મનમાં સંકોચ લાગ્યો બતકીને તે પાંચેય ઈંડાને સેવવા લાગી સેવવા એટલે સાચવવા લાગી એની કાળજી કરવા લાગે ને આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સળવડ્યું આખરે ખુશીનો દિવસ આવ્યો એટલે કે આનંદનો દિવસ આવ્યો એવામાં શું થાય છે કે જે ઓલું ઈંડું હતું એમાંથી બતકનું બચ્ચું બહાર આવશે તેમાંથી ધીમો અવાજ સંભળાયો કેવો અવાજ સંભળાયો એકદમ ધીમું ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું જોત જોતામાં તો બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડી વારમાં ચારેય કલક કલક ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું થોડી વાર થાય છે ત્યાં અવાજ સંભળાય છે અને ઈંડામાંથી બચ્ચા બચ્ચાનું બહાર ડોક આવે છે અને જોત જોતામાં પહેલાં પહેલું પછી બીજું ત્રીજું એમ ચારે ઈંડા ફૂટી ગયા અને અવાજ સંભળાવવા લાગ્યો ગીત ગાવા લાગીત સંભળાવવા લાગ્યું કલાક કલાક એવું અને પાંચમું ઈંડું હતું એની તરફ જોયું મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે બતકી તો વિચારમાં પડી ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે અહીંયા દેખાય છે ને જો નાના નાના બતકીના બચ્ચા અને બત એની મા તે શું વિચાર લાગે છે કે આ એક મોટું ઈંડું છે એમાંથી એક સુંદર મજાનું બચ્ચું બહાર આવશે એક દિવસ પછી એ ઈંડું પણ ચળવળ્યું એક દિવસ એવું થાય એક દિવસ પછી એ ઈંડું હતું પાંચમું જે મોટું હતું એ સળવળ્યું એટલે હલ્યું અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું ધીમો એવો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું પેલા જેમ થયું એવી જ રીતે હવે પણ થયું બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખોડી પણ છે આમ કેમ થયું હશે બતકી તો વિચાર લાગે છે કે આ બચ્ચું તો થોડુંક મોટું છે અને રંગમાં રાખોડી દેખાય છે આમ કેમ થયું હશે એને મનમાં એવો પ્રશ્ન જાગે છે પછી તરત મનમાં બોલી હું કેવી માં છું જુદું છે તો છે મોટું છે તો છે પણ બચું તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ તે મનમાં શું વિચારે કે હું પણ કેવી માં છું કે જુદું અલગ છે તો શું થઈ ગયું મોટું હોય તો શું થયું હું પણ તેને તરતા શીખવી કેમ કે બ બતકના બચ્ચાને તો તરવું જ પડે ને તરતા શીખવું જ પડે નહીં તો પાણીમાં ડૂબી જાય થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા થોડા દિવસ થાય છે પછી બતકી હોય છે એ બીજા બચ્ચાને તરવા લઈ જાય છે તો બાકીના બચ્ચા શું કરે છે ખબર એની મશ્કરી કરવા લાગે છે કેમ કે દેખાવે કેવું હતું થોડું રાખોડી હતું કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે આવું બતક હોય કોઈએ શું કર્યું એકાદ બચ્ચા હોય ને તોફાની જેવા એમણે ધક્કો માર્યો પછી બીજાએ એટલે કે એની મજાક કરવા લાગ્યા અને કોઈ એની ઉપર ગંદુ પાણી ફેંક્યું અને કહેવા લાગ્યા કે આવું હોય બતક આ તો કદરૂપું બતકડું છે પછી તો બધાએ તેનું નામ કદ્રુપો બતક પાડ્યું જે બદકીના બચ્ચા હતા એ તોફાની હતા એટલે મશ્કરી કરી ધક્કો માર્યો અને ગંદુ પાણી ફેંક્યું અને પછી તેમનું નામ કેવું પાડ્યું કદરૂપુ બતકડું બધા બચ્ચા કહેવા લાગ્યા માં અમે આ કદરૂપા બત બતક સાથે નહીં રમીએ અમે તેની સાથે નહીં તરીએ બીજા બચ્ચા શું કહેવા લાગ્યા કે અમે આ કદરૂપા બતકની સાથે નહીં રમીએ અને એની સાથે અમે નહીં તરીએ માતા બતકે માતા બતકે તેને સમજાવવા બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે માતા તેના બચ્ચાને એટલે કે એના જે બાળકો હોય ને બચ્ચા એને સમજાવે છે કે તમે આ પણ મારું જ બાળક છે તો તમે એને છોડી દેશો તે કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ કદરુપુ બતક પણ ખૂબ દુઃખી થતું હતું આ બધા આવું એની સાથે આવો વ્યવહાર કરે તો એ ગમે નહીં એટલે બતકી પણ દુઃખી થાય અને કદરૂપુ બતક પણ દુઃખી થતું હતું એને મજા આવતી

ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું તેણે કહ્યું કેમ છો બધા એવો એ પ્રશ્ન પૂછે છે ત્યાં એક મરઘીનું ટોળું દેખાય છે જો ચિત્રમાં દેખાય છે ને વૃદ્ધ મરઘી બોલી તું કોણ બતક બોલ્યો હું બતકડું છું વૃદ્ધ મરઘી વૃદ્ધ એટલે કે મોટી ઉંમરનું હોય ને વૃદ્ધ કહીએ ને એવી રીતના મરઘી બોલે છે તો શું કહે છે કે તું કોણ તો કે હું બતકડું છું જુવાન મર્ગો બોલ્યો તું કોણ ફરી વાર કોઈ જુવાન એટલે કે યંગ મર્ગો હતો એમણે બોલ્યો કે તું કોણ છે તો બતક કહે છે હું બતકડું એને કહ્યું હે તું બતકડું આવો પ્રશ્ન પૂછે છે પણ તું તો કેવું કદરૂ પૂછે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બદસુરત છે શું કહે છે કે તું તો બતકડું અને આવું કદરૂપું દેખાવમાં સારું ન હતું એટલે એને કદરૂપું કહેતા હતા અને સાવ વિચિત્ર એટલે કે એના રંગ રૂપ દેખાવ અને એની ચાંચ બધું અલગ અલગ દેખાય એટલે તો બદસુરત એટલે કે જરાય નથી સારું ચાલ ભાગ અહીંથી અહીં કોઈ તારા દોસ્તાર નથી શું કહે છે ચાલ તું અહીંથી વયો જ અહીંયા કોઈ તારા મિત્ર નથી બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું બતકડું તો કેવું થઈ જાય છે દુઃખી થઈ જાય છે એને એ પણ ગમતું નથી અને એ ત્યાંથી પણ આગળ જાય છે પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું તે બધાએ તેને કહે હે બતક આવું હોય તું તો સાવ કદરું પૂછે એવું કહ્યું બતકડું સાવ નિરાશ થઈ જતું પછી તે શું કહે છે કે જ્યાં જ્યાં ગયું ત્યાં બધાએ એને બતકડાને એવો જ જવાબ આપ્યો બતક કંઈ આવું હોય આ તો કદરૂપું દેખાતું હતું એટલે પછી બીચાકળું પેલું બતુક બતકડું હતું તે સાવ નિરાશ થઈ જાય છે પછી તે જંગલ પરથી ઉડ્યું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું તે જંગલ પરથી ઉડ્યું ખેતર પરથી ઉડ્યું અને અચાનક વાવાઝોડું શરૂ થયું વાવાઝોડું એટલે કે જોરથી પવન ફૂંકાવા માંડે ને ચોમાસાની અંદર વધુ વધુ પડતું વાવાઝોડું દેખાય છે અને વાવાઝોડું તો બાળકો તમને ખબર જ હશે બતક સલામત સ્થળે આશરો શોધતું હતું બતક શું કરે છે ત્યાંથી સુરક્ષિત કે એવી જગ્યા છે જ્યાં તેમને રહેવું હતું એવું તે ગોતતું હતું ત્યાં તેની નજર એક ઝૂપડી પર પડી તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો ઝૂંપડીનો દરવાજો ખકડાવ્યો અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા શું કરે છે ત્યાંથી એક ઝૂંપડી દેખાય છે તેમણે વિચાર્યું કે હવે હું ઝૂંપડીમાં રહી જાઉં તો વાવાઝોડું મને કંઈ હેરાન ન કરે ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અંદર કોણ હતું ડોશીમાં ડોશીમાં આવ્યા બતકે કહ્યું દાદી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ એ શું કહે છે ડોશીમાને કે દાદી હું તમારે ત્યાં રહું અને હું તમને મદદ કરીશ એટલે કે હેલ્પ કરીશ ડોશીમાએ કહ્યું તું મને શું મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે ડોશીમાએ કહ્યું વળી તું મને શું મદદ કરે પછી પાછા ડોશીમા વિચાર ડોશીમા કહે છે કે હા વાવાઝોડું હોય વાવાઝોડું જ્યાં સુધી હોય ત્યાં સુધી તું અહીં રહે છે વાવાઝોડું શાંત થઈ જાય એટલે પછી તારે અહીંથી પહ્યું જવાનું બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થઈ ગયું બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું બે ત્રણ દિવસ થયા એટલે વાવાઝોડું એકદમ શાંત થઈ ગયું અને બતકે તો ફરી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા તેમણે ઉડવાનું શરૂ કર્યું અને ત્યાં એક સુંદર મજાનું સરોવર હતું ત્યાં કેટલાક હંસના પરિવારજનો એટલે કે ઘણા બધા રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે તેણે શું વિચાર્યું કે અહીં મારા કેટલાક નવા દોસ્તો મને મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું તે શું થાય છે કે મને કદાચ મારા નવા દોસ્તો મળશે એમને એવું લાગ્યું કે હવે કદાચ અહીં મને મારા નવા મિત્રો મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું પડી ગયેલું છે આવ હવે આપણે સાથે જ રહીશું ત્યાં સરોવરની પાસે શું દેખાતું તું કેટલાક હંસના પરિવાર રહેતા હતા તેને થયું કે અહીં કદાચ એના જેવા મળી જશે દોસ્તો તો બીજા બચ્ચાઓ પાસે પહોંચીને જાય છે પછી વૃદ્ધ હંસ હોય ને મોટી ઉંમરનું એ કહે છે તું કંઈ ભૂલું પડી ગયેલું છે સાવ આપણે સાથે જ રહીશું ના ના હું તમારી સાથે નહીં રહું હું તો બતકડું છું એક કદરું બતકડું અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું તે શું કહે છે ના ના હું તમારી સાથે નહીં રહું હું તો છું બતકડું અને એ પણ કેવું ગદરૂપું અહીંથી થોડેક દૂર જઈએ ને તો ત્યાં એનો પરિવાર રહે છે એટલે કે બતકડું કહે છે કે મારો પરિવાર રહે છે હું તેમની સાથે કેમ હું એટલે સોરી હું તમારી સાથે કેમ રહું એ હંસના પરિવાર સાથે વાત કરી છે જુવાન હંસે કહ્યું તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં બસ અમારી જેમ રહેવાનું હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું શું કીધું કે તારે અહીંયા રહેવાનું પણ કોઈને હેરાન પરેશાન કરવાના નહીં જે લોકો બધા શાંતિથી રહે છે એમ જ રહી રહેવાનું છું અને બધા કંસોની સાથે રહેવા લાગ્યું થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસકન્યા આવી એક દિવસ શું થાય છે કે સરોવરને કાંઠે એટલે કે કિનારો હોય ને ત્યાં બેસીને પાંખું ફફડાવતું હતું ત્યાં એક હંસકન્યા આવે છે તું ખૂબ સુંદર છે 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 જો ચિત્રમાં દેખાય ને કેવું સરસ મજાનું ચિત્ર કમળ છે હંસ છે ઝાડ છે આકાશમાં પક્ષી ઉડે છે તું ખૂબ સુંદર છે તું મારું મિત્ર બનીશ આવું હંસકન્યા બતકડ કહે છે બતકડું બોલ્યું તું મારી મજાક કરે છે બતકડું શું કૃષ્ણ પૂછે છે કે તું મારી મજાક કરે છે બધા મને કદરૂપું કહે છે તેને પોતાની જાત પર શરમ આવી તેને માથું નીચું કરી કે બધા મને કેવું કહે છે બતકડાને કેવું કહેતા હતા બાળકો કદરૂપો એટલે એને પોતાની જાત પર શરમ આવી લીધી ને માથું નીચું કરી જાય છે ક્યારે આપણને પણ કંઈ ઓલું લાગે તો આપણે માથું નીચું કરીને બેસી જઈએ છીએ કોઈ ખીજાય ત્યારે ઘણીવાર નાના છોકરાઓને આપણે જોઈએ તો ખીજાણા હોય તો માથું નીચું કરી અને બેસી જાય ને ચૂપચાપ કારણ કે વાંક એમનો હોય તો હંસકન્યાએ કહ્યું તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ હંસકન્યાએ શું કહ્યું પાણીની અંદર પ્રતિબિંબ ક્યાંય બધું પાણી ભરેલું હોય નદી હોય તો નદીમાં તમારું પ્રતિબિંબ જો ને તો એકદમ ચોખ્ખું દેખાય છે અને તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું તે ખરેખર શુભ તે ખરેખર ખૂબ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું તે તો એક રાજહંસ હતો તેની નજર ક્યાં પડે છે પાણીમાં પડે છે એનું પ્રતિબિંબ જોયું એટલે એમને ખબર પડી ગઈ અને તે ખરેખર એટલે કે ખૂબ જ સુંદર દેખાતું હતું પણ તે બતક જેવું લાગતું ન હતું તે તો એક રાજહંસ હતું એક સુંદર યુવાન રાજહંસ હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપુ બતક કેમ કહેતા હતા હવે તેમને સમજાઈ ગયું કે આ બધા કદરૂપુ બતક કેમ કહેતા હતા કારણ કે એ હતું હંસનું બચ્ચું તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો અહીં બાળકો તેણે શબ્દ શા માટે વાપર્યો છે કારણ કે રાજહંસે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો તો આ વાર્તાની અંદર બાળકો તમને ખ્યાલ આવ્યો કે બધકે તો ઈંડા ચાર જ મૂક્યા હતા તો આ પાંચમું ઈંડું ક્યાંથી આવ્યું હશે આપણે જે ઓલું કાગડાની ને કોયલની વાર્તા તમે સાંભળેલી હશે ને એની અંદર કાગડો હોય છે એ આળસુ હોય છે અને કાબર હોય છે એ કંઈ આળસુ હોતી નથી એ ભલીને ભોળી હોય છે અને કાગડો હોય છે એ પોતાના ઈંડા છે એ કાબરના માળામાં મૂકી આવે છે અને પછી કાબર તેને સેવે છે જ્યારે ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારે કાબરને ખબર પડે છે આ પણ તેના જેવી જ એક સરસ મજાની વાર્તા છે તો બાળકો હવે આપણે જોઈશું આગળના પ્રશ્નોના જવાબ હવે બાળકો આપણે વાર્તા જોઈ વાર્તાને આધારે કેટલા પ્રશ્નો આપેલા છે તેમના જવાબ તમને મનગમતા થોડા લખવાના છે થોડા તમારી જાતે લખવાના છે પ્રશ્ન એક જો આ કદરુપુ બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત જો આ કદરુપુ બતકડું છે એ કદાચ તમારી પાસે આવ્યું હોય તો તમે શું કરો તો આપણે શું કરવું જોઈએ કે આ કદરૂપા બતકને આપણી સાથે રાખત અને તેમની સાથે આપણે સારો વ્યવહાર કરત પ્રશ્ન બે જો તમે કદરૂપા બતકના બતકના ભાંડું હો તો તમે શું કરો એટલે કે ભાંડું એટલે કે ભાઈ તો આપણે શું કરવાનું કે આપણે એમની સાથે કોઈ ભેદભાવ રાખવાનો નહીં અને આપણે એમને સારી રીતે જ રાખવાનું સારો વ્યવહાર કરવાનો ત્રણ તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો હવે બાળકો આ પ્રશ્નનો જવાબ તમે તમારા મનપસંદ પણ લખી શકો છો કે જ્યારે એક રા હંસકન્યા આવી અને એ બતકડાને કહે છે કે બતકડું તું તો તું ખૂબ સુંદર છે અને તે પોતાના મિત્ર બનવા માટે કહ્યું એ મન એ ગમ્યું હવે શું ન ગમ્યું એ પણ લખવાનું છે તો બતકના બીજા બચ્ચાએ બતકનું બતકડાનું નામ શું પાડ્યું હતું કદરૂપું બતકડું નામ પાડ્યું હતું એ ન ગમ્યું જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો કોઈ વ્યક્તિ કંઈ કોઈનાથી બાળક હોય તો એના મા બાપથી બી ખોટું પડી ગયું હોય એવી રીતના કોઈ પક્ષી હોય એ બી પડી ગયું હોય તો તમે શું કરો તો આપણે એને શું કરવાનું આપણે એને સારી રીતે સાચવવાનું એની સાથે સારો વ્યવહાર કરવાનો અને પછી તેના પરિવારના કોઈ સભ્ય મળી જાય કે એનો ચકલીનું બચ્ચું ખોવાઈ ગયું હોય ને એને ખબર પડે કે એની મા શોધતી હોય આજુબાજુમાં તો આપણે શું કરવાનું પછી એમને એમના માળા સુધી પહોંચાડી દેવાનું એવી રીતે કોઈ બાળક હોય તો એ ખો ખોવાઈ ગયું હોય અને આપણને ખબર પડે તો આપણે શું કરીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ અને ત્યાર પછી એમના વાલીઓ મળી જાય એટલે આપણે તેમને તેમના ઘરે પહોંચાડીશું પાંચમું તમે કોની સાથે રમવાનું પસંદ કરો તમે કોની સાથે પસંદ કરો રમવાનું તો કે સારા છોકરાઓ હોય સંસ્કારી છોકરાઓ હોય પ્રેમાળ છોકરાઓ હોય કોઈની સાથે ઝઘડો ન કરે તેવા હોય અને બધાને વડીલોની આજ્ઞાનું પાલન કરતા હોય તેવા છોકરાઓ સાથે રમવાનું પસંદ કરશો છઠ્ઠું તમે કોની સાથે રમવાનું પસંદ નહીં કરો અહીં પ્રાંતમો અને છઠ્ઠો પ્રશ્નનો જવાબ તમે તમારા મનપસંદ અનુસાર લખી શકો છો તો પહેલાં તો રમવાનું કોની સાથે પસંદ કર્યું અને હવે નથી કરતા તો આપણે કોની સાથે નથી કરતા તે પણ કહેવું પડશે તો આપણે જોઈએ કે ઘણા છોકરાઓ રમતા હોય તો એમની સાથે કેવું હોય છે કે બીજાને હેરાન પરેશાન કરી નાખે કોઈની વસ્તુ તોડી ફોડી નાખે ગમે તેવું વર્તન કરે તો આવા બાળકોની સાથે રમવાનું પસંદ નહીં કરીએ પ્રશ્ન સાત આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું અને કેમ ગમ્યું એ વાત તો સાચી પણ કેમ ગમ્યું એ પણ છે તો જોઈએ કે આ વાર્તામાં આપણને આવી એ સૌથી વધારે કારણ કે જો હંસકન્યા ન આવ્યો હોત તો કદરૂપું બતક બતકડું છે એ પોતાને જ માનત પ્રશ્ન આઠ આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું અને કેમ પેલા ગમ્યું એના વિશે લખવાનું હતું હવે આઠમા પ્રશ્નનો જવાબ આપેલો છે કે તમને કોણ ન ગમ્યું તો આપણને બતકડના બીજા બચ્ચા હતા એ ન ગમ્યા કારણ કે તે શું કહેતા હતા ઓલા કદરૂપા બતકડાને તેની સાથે સારો વ્યવહાર ન કરતા હતા તે પણ તળવા જાય તો ધક્કો મારે એની મજાક મશ્કરી કરે આ ન ગમ્યું પ્રશ્ન નવ ધારો કે તમે કદરૂપું બતક છો તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યો તેની વાત કરો હવે અહીં કદરૂપ બતકડું છો તમે પછી તમારે તમારી માતાને ફોન કરો અને માતા એટલે કે મમ્મીને ફોન કરો અને તમારી સાથે શું બન્યો તેની વાત કરો આ પ્રશ્ન નવ અને પ્રશ્ન દસ એનો બંનેનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે વાર્તાના આધારથી અથવા તો તમને તમારા મનપસંદ અનુસાર તમારે કોઈ નવો મિત્ર નવી મિત્ર બનેલ છે પહેલી વાર તમારે કઈ રીતે વાત થઈ હતી તમે શી વાત કરી હતી લખો તમારે કોઈ નવો મિત્ર થાય આજુબાજુમાં હોય સ્કૂલ હોય શરૂ હોય તો સ્કૂલમાં થાય તો બનેલ છે તો હા હોય તો હા લખવાનું અને પહેલીવાર તમે એની સાથે કેવી રીતના વાત કરો છો શું વાત કરો છો એ તમારે અહીં લખવાનું તો આપણને કોઈ પહેલીવાર મળે તો આપણે સૌથી પહેલાં એને પૂછીએ કે તારું નામ તમારું નામ શું છે તમે ક્યાં રહો છો તમે શું ભણો છો તમારા પપ્પાનું નામ શું છે તમારી સરનેમ શું છે આપણે આવી બધી સામાન્ય વાતો કરતા હોઈએ ક્લાસમાં હોય તો આપણે એવું પૂછીએ કે પહેલાં તમે કઈ સ્કૂલની અંદર અભ્યાસ કરતા તો એ તમારે તમારી રીતના લખવાનું છે તમારે યાદ કરવાનું છે કે તમારો કોઈ નવો મિત્ર બન્યો હોય તો તમે તેની સાથે કેમ વાત કરો એ તમારે તમારા શબ્દમાં લખવાનું છે હવે જોઈએ આગળની એક્સરસાઇઝ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો અહીં આન્સર માટેની જગ્યા આપેલી છે જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો તમે ટેક્સ્ટબુકમાં લખી શકો છો ટેક્સ્ટબુક ન હોય તો નોટબુકમાં ઉપર અને નીચે આન્સર એ રીતના લખ લખવાનું છે આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે આ કોણ કહે છે તો આપણે વાર્તા સાંભળીએ તો બતક માતા હોય છે એના બચ્ચાને કહે છે કે આ બતક કદરૂપું બતકડું છે એ પણ મારું જ સંતાન છે બીજું વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે વાવાઝોડું આવે છે વરસાદ આવે છે એટલે ડોશીમાં શું કહે છે કે વરસાદ બંધ થાય ત્યાં સુધી તું કદરૂપા બતક તો અહીં રહે છે એટલે ડોશીમાં છે એ કદરૂપા બતકડાને કહે છે પછી ત્રીજું હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે બતકડું છે એ હંસ કન્યાને શું કહે છે કે હું કદરું પૂછું એટલે તું મારી મજાક કરે છે ચોથું તું ભૂલું પડ્યું છે એ વૃદ્ધ હંસ છે એ બતકને બતકડાને કહે છે કે તું ભૂલું પડ્યું છે આવું વાર્તા દરમિયાન આપણે સાંભળ્યું છે પાંચમું અમે તેની સાથે નહીં રમીએ આવું કોણ કહેતું તું બતકના બચ્ચાઓ કોને બતક માતાને એટલે કે તેની મા હતી તેને કહેતા હતા છઠ્ઠું તું મારો મિત્ર બનીશ હંસકન્યા બતકને કહે છે અહીં કેટલા ખરા ખોટા આપેલા છે તેના આન્સર પીડીએફમાં આપેલા છે હવે આપણે આગળ જોઈએ અહીં પણ એ જ રીતના આપેલું છે કે બતક જે કરતું હોય તેની પાછળ ખાના મારા ટીક લગાવવાની છે આ એક્સરસાઇઝ પણ ટેક્સ્ટબુકની અંદર લખી શકો છો હવે પ્રશ્નોના જવાબ આવ્યા તો કે પાંચમું ઈંડું કોનું હતું તો પાંચમું ઈંડું હતું એ હંસનું હતું પછી બતક માતાને ખબર કેમ ન પડી બધા ઈંડા સરખા હતા આથી બતક માતાને ખબર ન પડી પ્રશ્ન ત્રણ તેને બધા કદરુપો કરતા હતા તેનું કારણ શું હતું કે તે અન્ય બચ્ચા એટલે કે બીજા બચ્ચા કરતાં એ થોડુંક અલગ રંગનું દેખાતું હતું અને એનો રંગ હતો રાખોડી તેથી એ કદરૂપા જેવું લાગતું હતું ચોથું કદરુપા બતકે ઘર છોડવાનું કેમ નક્કી કર્યું કારણ કે બધા બધા બતકના બચ્ચા તેની સાથે રમતા ન હતા તેને હેરાન કરતા હતા અને તેને કદરુપા બચ્ચાને એવું વિચારે છે કે હવે હું અહીંથી ચાલ્યું જાઉં તો વધારે સારું આવી રીતે ઘર છોડવાનું કદ્રુપુ બચક નક્કી કરે છે હવે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે કહો આ પ્રશ્નોના જવાબ તમારે જાતે આવડે તો તો લખવાના છે કે જો તમે તમે બતક માતા શું કરો તો આપણે બતક માતા હોઈએ તો શું કરીએ તો આ બધા આપણે બતક માતા હોય તો આપણે કેવું પડે કે આ તમારા બધા ભાઈ ભાંડ ભાંડુ છે એને તમારે સાથે રહેવાનું છે અને બધાએ હળીમળીને રહેવાનું છે જો તમે યુવાન મર્ગો હો તો તમે શું કરો તમે યુવાન વર્ગ હો તો તમારે તેમની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ દુર્વ્યવહાર એટલે કે તેમની સામેવાળી વ્યક્તિને દુઃખ લાગે તેવું આપણે બોલ કરવું જોઈએ નહીં પ્રશ્ન ત્રણ તમારી શાળામાં કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેના માટે તમે શું કરશો તો આપણે બધા બાળકોએ એકી સાથે રમવાનું છે અને કોઈ ન રમતો હોય તો આપણે તેમને સમજાવું છું પછી આપણે બધા બાળકોએ સાથે રમવાનું અને પેલા બાળકોને પણ રમાડવાનું છે તમારે કોઈ તકલીફમાં હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કરશો તમારે કોઈ તકલીફમાં હોય અને બીજા બાળકો તમારી સાથે ના રમતા હોય તો તમે શું કરો તો આપણે એને પણ સમજાવવું પડે કારણ કે સમજાવવાથી જ શું થાય છે બાળક એકબીજા સાથે રમે છે નતર તો કંઈ રમતા નથી અને એને રમવા માટે આપણે શું કરવું પડે છે પ્રેરિત કરવું પડે કે ચલો ચાલો આવી રીતના રમશો આવી રીતના અને થોડી એમની વાત માનવી પડે છે પ્રશ્ન પાંચ માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો તો માતા માટે તો દરેક બાળક એક જ સરખું હોય છે ને તો આપણે કોઈને એવી રીતના સમજાવવું હોય તો આપણે આપણી આજુબાજુમાં કે આપણા કોઈ સગાવાલા હોય તેનું આપણે ઉદાહરણ આપવું પડે એટલે કે એક્ઝામ્પલ આપવું પડે કે જો એ બંને બાળકો સરખા છે બે સારી રીતે રહે છે એમને માટે વસ્તુ પણ સારી લાવે છે એક સરખી લાવે છે એ કોઈ ભેદભાવ કરતા નથી આવું આપણે તેમને સમજાવવું પડે છે તમે વિદ્યાર્થીઓને કોઈકની મશ્કરી કરતા જોયા છે તેઓ શું શું કરે છે તેમને આમ કરતા અટકાવવા તમે શું કરશો આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ તો ક્લાસની દરમિયાન પણ આપણને એક જણ ઘણી વાર જોવા મળે છે એકબીજા છોકરાની મશ્કરી કરતા હોય છે જો તે જાડો હોય તો એમ કહે છે કે જો પેલો કેટલો જાડો કેટલો કેટલો જાડો કોઈ પતલું હોય તો એમ કહે કે આ તો એકદમ ઓલા મોટું પતલું જેમનો આવે છે એવો નાનો નાનો પતલો છે કોઈ હાલતા ચાલતા ખીજવતા હોય છે તો આપણે એમને શું કરવું પડે છે આપણે એમને પણ સમજાવવું પડે છે કે જો કોઈની મશ્કરી ન કરાય આપણે એમની જગ્યાએ હોય તો આપણે શું કરીએ અને આપણે એમને સમજાવીએ એટલે બાળકો આસાનીથી સમજી જાય છે અને પછી એકબીજા સાથે રમે છે અને મજા કરે છે સાતમું જો બતકને હંસકન્યા ના મળી હોત તો બતકનું શું થાત તો કદરૂપ જો થાતરુ બને ના મળી હોત તો કદરુપુ બતક છે એ પોતાને જ નીચેના વિધાનો કોણ બોલી શકે છે તે લખો હવે અહીં કેટલાક પાંચ પાંચ વાક્ય આપેલા છે આપણે કોણ બોલી શકે તે લખવાનું છે કોણે બોલ્યું એવું નથી આની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ પણ બોલી શકતી હોય તો આપણે તે પણ લખી શકીએ હવે પહેલું છે કે આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ આવું બતકના બીજા બચ્ચા પણ કહે છે હવે બીજું આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય બીજા શું કહે છે અડોશીમાં શું કહે છે કે આ બતક નથી લાગતું એટલે આને જાજો સમય ઝૂંપડીમાં ન રહેવા દેવાય એટલે ત્યાં આપણે અડોશીમાં લખીશું આન્સરમાં ત્રીજું આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી આ આપણા પાઠની અંદર વાર્તાની અંદર આવેલું નથી પણ આમને એમ વાક્ય પૂછેલું છે એટલે આપણે જોઈએ તો કે આ પક્ષી ખાઈ શકાય તેવું નથી તેવું કૂતરું પણ વિચારતું હોય છે ડોષીમાં પણ વિચારતા હોય એટલે આન્સર આવશે કૂતરું કે સિંહ હોય તો સિંહ વિચારે કે આ પક્ષીને તો ખાઈ શકાય તેવું નથી કૂતરું હોય તો કૂતરું પણ હોય છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણા બધા પક્ષીઓ હોય છે એને કૂતરા ફાડી ખાય છે એટલે આપણે અહીં આન્સરની અંદર કૂતરું લખ્યું છે જોતું હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી આવું બતકને માતા કહે છે જે કદરૂપ બતક હતું એની માતા પણ કહી શકીએ કે હે ભગવાન આ મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી વાત બધા મને ધિક્કારે છે આવું આપણે જોઈએ તો કદરૂપ બતકડું હતું પછી ચાલો ગાઈએ ગીતડું તો કયું બાળકો ગીત ગાવાનું છે ઊંચા ઊંચા ડુંગર ચટશું પછી રીડ રીડિંગ ક્રિકેટની રીતે કદરપુ બતકડું વાંચો આપણે ફરીવાર એકવાર વાર્તા વાંચવાની છે તો બાળકો આ વાર્તા તમે ફરીવાર એકવાર વાંચજો એટલે મજા આવશે વાંચો અને ભજવો અહીં એક સરસ મજાનું આપેલું છે જોગ એની અંદર કેટલાક શબ્દોનો સંયોજક જેવું સંયોજકનો ઉપયોગ કરવામાં આવેલો છે મુન્ની મમ્મી કહે મુન્ની કેમ રડે છે તુષારને પૂછે છે તુષાર કહે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી કહે તો એને બહાર કાઢને તુષાર કહે એને તેડું તો વધારે રડે છે અહીં ચિત્રમાં દેખાય છે તુષાર છે મૂનની ઘોડિયામાં છે અને તેના મમ્મી રસોડામાં દેખાય છે આ ત્રણેય વચ્ચેનો સંવાદ છે મમ્મી કહે એવું શા માટે કરે છે તુષાર કહે કદાચ મારા હાથ ભીના છે એટલે મમ્મી કહે હાથ લૂચતો કેમ નથી તુષાર કહે છે નેપકિન નથી મળતો એટલે તુષાર શું કહે છે કે ભીના હાથ છે એટલે મુન્ની રડે છે તો મમ્મી કહે છે કે તો હાથ લૂછી નાખ તો તુષાર કહે તે નેપકિન નથી મળતો મમ્મી કહે અહીં આવ હું લૂછી દઉં તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે અહીં એના મમ્મી શું કહે છે કે અહીં આવ હું તને હાથ લૂચી દઉં મમ્મી કહે આવતો કેમ નથી એવો પ્રશ્ન પૂછે છે તુષાર કહે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી સમજાણું બાળકો કે મુન્નીને ગોળિયામાંથી બહાર તો આવું છે પણ તુષારના હાથ ભીના છે ભીના હાથને લીધે મુન્ની બહાર આવતી નથી તુષાર નેપકિનથી હાથ લૂંચતો નથી અને તુષાર છે એ ઘોડિયા પાસે જ મમ્મીને ઊભો રહે છે અહીં બાળકો તેથી એટલે માટે આ સંયોજકોનો ઉપયોગ કરેલો છે કારણ કે બે શબ્દો અથવા તો બે વાક્યોને ભેગું જોડવા માટે આપણે સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોઈએ કે સંયોજક એટલે શું જ્યારે કે કોઈ પણ બે વ્યક્તિ કોઈ પણ બે વાક્ય હોય કે બે શબ્દ હોય કે કોઈ શબ્દ સમય જોડીને એક સંપૂર્ણ એટલે કે આખે આખું વાક્ય બનાવવું હોય તો આપણે સંયોજોકનો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે વરસાદ આવ્યો એ પહેલું વાક્ય થયું હવે આપણે બીજું વાક્ય જોઈએ કે રસ્તા ભીના થયા હવે આ બંને સેન્ટેન્સ હોય તો આપણે એને એક જ વાક્યમાં બનાવવું છે બે વાક્ય આપેલા છે આપણે એમાંથી એક જ વાક્ય બનાવવું છે તો આપણે કેવી રીતના ઉપયોગ કરશું તો આપણે એમ કરીશું કે વરસાદ આવ્યો એટલે રસ્તા ભીના થયા વચ્ચે એટલે આવ્યું એટલે એ સંયોજક થયો અને સંયોજકના લીધે વાક્ય ભેગું થઈ ભેગું થઈ ગયું અને સંપૂર્ણ વાક્ય બની ગયું એવી જ રીતના શબ્દોનું આપણે જોઈએ કે માતા પિતા તો આપણે અહીં માતા અને પિતા તો બંને માટે સો સો કયો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો સંયોજકનો પછી એવી જ રીતને દાદા દાદી દાદા અને દાદી એમ પણ લખી શકીએ મામા મામી તો મામી અથવા મામા થઈ ગયું હવે એવી જ રીતે આપણે મમ્મી પપ્પા મમ્મી અને પપ્પા મમ્મી અથવા પપ્પા આપણે એવી રીતના ઉપયોગ કરીએ છીએ ને તો આ બાળકો પીડીએફમાં આપેલું છે એટલે વ્યવસ્થિત તમે ધ્યાનથી સમજ સમજો અને લખજો હવે આગળનો પ્રશ્ન જે આપેલો છે એ આપણે સંયોજોકના આધારથી જ લખવાનો છે દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ લખો એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને અહીં આપણને પાંચ વાક્ય આપેલા છે આપણે પાંચ વાક્યને એક ને એક વાક્યને બે વાર લખવાનું છે એકવાર એટલે શબ્દનો ઉપયોગ કરી અને બીજી વાર તેથી શબ્દનો ઉપયોગ કરીને હવે જોઈએ એ વાક્ય કેવી રીતના બનશે છે સાવ એકદમ સહેલું પણ થોડું સમજો તો વધારે મજા પડી જાય અને ત્યાર પછી આપણે આપણે જાતે પણ બની શકીએ આપણે પહેલું વાક્ય બનાવીએ ત્યારે કોઈ કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે એટલે અને બીજું કરવું હોય તો તેથી વાક્ય તો અહીં આપેલું છે હવે આપણે જોઈએ વાક્ય પેલું મુન્ની કેમ રડે છે મુન્ કેમ રડે છે તો અહીં આપણે શું લખીશું કે મુનિને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે હવે એટલે શબ્દનો ઉપયોગ આવી ગયો હવે એવી જ રીતના આપણે ફરીવાર તેથી શબ્દનો ઉપયોગ કરીને કરવાનું છે કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે હવે બીજું તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે તો આપણે જોઈએ કે તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે આપણે જોયું ને આગળ તુષારના હાથ ભીના છે તેથી મુન્ની પધાર રડે છે એટલે અને તેથી બંને શબ્દ આવી ગયા એવી જ રીતના ત્રીજું તુષાર હાથ શા માટે લૂચતો નથી તુષાર શા માટે હાથ લૂચતો નથી તુષારને નેપકિન મળતો નથી એટલે તે હાથ લૂચતો નથી અને તુષારને નેપકિન મળતો નથી તેથી હાથ લૂચતો નથી વાક્ય એક જ રહેશે પણ ખાલી શબ્દનો ફેર થશે એવી જ રીતના ચોથું તુષાર શા માટે ગોળિયા પાસે નમીને ઊભો રહ્યો છે તુષાર છે એ શા માટે ઘોડિયા પાસે નમીને ઉભો રહી રહ્યો છે કે મુન્ની શું કર્યું હતું કે તુષારનું મુન્ની હોય છે એ તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો છે એવી જ રીતે બીજું સેન્ટેન્સ કે મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો પાંચમું તુષાર મમ્મી પાસે હાથ લૂંછવા કેમ ના ગયો ને મમ્મીએ કીધું કે મારી પાસે હું હાથ લૂછી દઉં તો તુષાર કેમ ના ગયો હાથ છોડતી નથી એટલે મમ્મી પાસે હાથ લૂછાવા ન ગયો મમ્મી મુન્ની હતી એ તુષારનો હાથ છોડતી નહોતી એટલે તુષાર એમની પાસે હાથ લૂછાવા ન ગયો તો બાળકો આ રીતે આપણે સંયોજકનો ઉપયોગ કરીને થોડી એક્સરસાઇઝો શીખ્યા હવે આગળનું જે છે એ આપણે ભાગ બે એટલે કે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે એમનો અભ્યાસ કરીશું અને આ કંઈ પીડીએફ આ એક્સરસાઇઝ રાઇટ ઓર રોંગ ટ્રોફોલ આ બધું જે કંઈ આપેલું છે એ તમારે નોટબુકની અંદર લખવાનું છે ગુજરાતીની આપણે જેમ ક્લાસ દરમિયાન નોટબુક બનાવીએ છીએ એવી જ રીતે નોટબુક બનાવીએ અને દરરોજનું વર્ક દરરોજ પૂરું કરવાનું છે આજનું કામ આપણે આજે કરીએ તો જ આપણને અઘરું ન પડે અને સહેલું પડે આ છે આપણો પાઠ છનો ભાગ એક હવે આપણે આવતા પીરિયડમાં મળીશું ભાગ બે વિશે અને કંઈ એક્સરસાઇઝ બાકી હશે તો એ આપણે બીજા ભાગની અંદર આપી દેવામાં આવશે થેન્ક યુ